તમે કોણ છો? સાહેબ, સાહેબ કોણ છો તમે? અહીંયા તો કોઈ નથી, હું કોની મદદ લઉં? સાહેબ, સાહેબ બેટા, આ કોણ છે? આ યુવાન મમ્મી, હું જયારે નદીએ પાણી ભરવા ગઈ હતી ને ત્યારે આ દોડીને મારી પાસેથી ગયા અને આગળ જઈને પડી ગયા અને બેભાન થઈ ગયા. તો પછી એની હાલત આવી હતી તો હું ઘરે લઈ આવી. પણ બેટા, તું આ યુવાનને આપણા ઘરે ઉઠાવીને લાવી છે, પણ શું કહું બેટા તને, પણ જો તારા થનાર પતિ જયદીપને ખબર પડશે ને તો એ ગુસ્સે થશે બેટા. તને તો એના સ્વભાવની ખબર છે ને કે તને કોઈ છોકરા જોડે વાત પણ નથી કરવા દેતો એ. પણ મમ્મી, આ માણસ બેભાન હાલતમાં હતો તો હું એને મૂકીને કેવી રીતના આવું? અને મમ્મી, જ્યારે કોઈ મુશ્કેલમાં હોય ને ત્યારે મદદ કરવી આપણે માણસની ફરજ છે. બેટા, તારી વાત સાચી છે, પણ આ વાત તારો થનાર પતિ જયદીપ માનશે નહીં બેટા. મમ્મી, તમે કાંઈ ચિંતા કરો, માં એને કાંઈ નહીં ખબર પડે. મને બધી ખબર પડી ગઈ છે. તમને એમ કે નથી ખબર? એમ મને બધી જ ખબર પડી ગઈ છે. પણ બેટા, આ યુવક બેભાન હાલતમાં હતો એટલે નીતા અહીં ઘરે લઈ આવી છે. મારે કાંઈ નથી સાંભળવું તમારું. શું કામ લાવી આને ઘરમાં? તમને ખબર છે ને કે નીતા કોઈ પણ જોડે વાત પણ કરે મને જરા પણ પસંદ નથી, તો આને અહીંયા સુધી ઘરે લાવવાની શું જરૂર છે? પણ તમે એની હાલત તો જોવો કે બેભાન હાલતમાં છે. અરે, તેલ લેવા ગયો માણસ અને ભાડ માં ગઈ બધી તારી ફરજ. તે આ માણસને હાથ જ છુકામ લગાવ્યો. બોલ મને જવાબ આપ, આ માણસને હાથ જ છુકામ લગાવ્યો તે? પણ આ માણસ બેભાન હાલતમાં હતો તો મારી ફરજ હતી કે હું એને લઈ આવું ઘરે. અને આને કેટલું લાગ્યું છે એ તો જોવો, અને તાત્કાલિક સારવારની જરૂર હતી, અને મદદ કરવી એ આપણે માણસની ફરજ હોય છે. તારો થનાર પતિ હું છું, સમજાણું? તારો થનાર પતિ હું છું, આ યુવાન નહીં. કાંઈ વાંધો નહીં, આ વાત હું ઘરે જઈને મારા બાપને કહીશ. આ વાત ઘરે જઈને હું મારા બાપને કહીશ અને તારી જોડે સગાઈ તોડી નાખીશ. અને તમને ખબર છે ને કે આપણી નાઈતમાં એકવાર સગાઈ તૂટ્યા પછી બીજી વાર દીકરીની સગાઈ થતી નથી, સમજાણો? ના બેટા, એવું ના કરતા. તમારા પપ્પાને આ વાત ન કરતા. જો મારી દીકરી ગીતાની સગાઈ તૂટી જશે ને તો એની જિંદગી ખરાબ થઈ જશે બેટા. તમારા પર દયા ખાઈને એકવાર મોકો આપું છું, પણ આ છોકરાને અત્યારને અત્યારે ઘરની બહાર કાઢો, નકર આ બધી વાત મારા બાપને ઘરે જઈને કહીશ અને સગાઈ તોડાવી નાખીશ.
વાત યાદ રાખજે. પણ તમે જોવો તો ખરા, એની હાલત ખરાબ છે, એ બેભાન હાલતમાં છે. જ્યારે ભાનમાં આવી જશે ને, એટલે હું ખુદ જઈને ગામની બહાર મૂકી આવીશ એને. નહીં, આ છોકરો મારે તમારા ઘરમાં જોઈએ જ નહીં. અત્યારે અત્યારે એને બહાર કાઢ, બહાર કાઢ. તમે માણસ છો કે જનાવર? તમને જરા પણ દયા નથી આવતી? જરાક જોવો તો ખરા, આ માણસ બેભાન હાલતમાં પડ્યો છે. તમને જાણે એટલી પણ ખબર નથી પડતી? તારી હરામીની, આ યુવાન માટે મને જનાવર કેસ એમ? મને જનાવર કેસ? કાંઈ વાંધો નહીં, હવે તમે બધે જોવો તમારી હું શું હાલત કરું છું. બરોબર? મમ્મી, તમે ચિંતા ન કરો, જે થવું હોય ને તે થાય. પણ જ્યારે કોઈ માણસ એક ખરાબ હાલતમાં હોય ને, એની મદદ કરવી ને એ આપણી ફરજ છે. તો આપણે કંઈ ખોટું નથી કર્યું. હું ક્યાં છું? તમે કોણ છો? બેટા, તું છે ને અમારા ગામની નદી કાંઠે બેહોશ હાલતમાં હતો, અને મારી દીકરી નીતા તને ઉઠાવીને અહીં ઘરે લઈ આવી છે. પણ સાહેબ, તમે મને એક વાત તો જણાવો કે આ તમારી પાછળ જંગલી પ્રાણી પડ્યા હતા કે પછી લૂંટારા? તમે આમ કેમ ભાગદોડ? હા, જ્યારે અમે જંગલમાં હતા ને ત્યારે અમારી પાછળ એક જંગલી રીંછ પડ્યું હતું. અમે માંડ માંડ કરીને અમારો જીવ બચાવીને ભાગી ચૂક્યા છીએ. તમે એ જગ્યા ઉપર બેભાન હાલતમાં પડ્યા હતા, તો હું તમને ત્યાંથી ઉઠાવીને અહીંયા મારી ઘરે લાવી. તું લાગે છે કોઈ શહેરી માણસ, પણ તું અમારા ગામની નદી કાંઠે શું કરવા આવ્યો હતો? હા બા, હું એક કોન્ટ્રાક્ટર છું. આજે નદી પર છે ને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ અમને મળ્યો છે. હું અને મારો સાથી મિત્ર જે પુલનું માપ લઈ રહ્યા હતા ને, ત્યારે એક જંગલી રીંછ અમારા પર હમલો કર્યો અને અમે ભાગી ચૂક્યા ત્યાંથી. તો બેટા, તારો બીજો મિત્ર કેમ? કઈ ખબર નહીં બા. સાહેબ, તમે ચિંતા ન કરો, કાલ સવારે છે ને તમે મારી સાથે આવજો. આપણે નદીને કાંઠે જઈને આપણે તમારા મિત્રને શોધી કાઢશું. હા બેટા, તારી વાત તો સાચી છે. તું છે ને કાલે સાહેબ જોડે જાજે અને એની હેલ્પ કરજે. હા મમ્મી, તમે જમવાનું બનાવી લ્યો, તો હું સાહેબને બીજો પાટો બદલી દઉં. હા બેટા. નીતા, જો અમે સામેના રસ્તે જ કામ કરી રહ્યા હતા, ત્યાં જ અમારી પાસે જંગલી રીંછ પડ્યું અને અમે ભાગતા ભાગતા આ સાઈડ બચીને આવી ગયા. સાચી વાત છે તમારી, આ રસ્તા પર જંગલી રીંછનો બહુ જ ત્રાસ છે. કેમ ના ગમ્યું? ના ગમ્યું? આ શહેરી છોકરા સાથે એકલા એકલા ફરવા તમને વચ્ચે નડ્યો એમ? મહેમાન મહેમાન કહીને મને લાગે છે કે તું આની સાથે બહુ આગળ વધી ગઈ છે. લાગે છે કે આની સાથે તને પ્રેમ થઈ ગયો છે. જયદીપ, તમે તમારી હદ વટાવી રહ્યા છો હવે, અને તમે મારા પર શક કરી રહ્યા છો? હું તો અહીંયા આની સાથે તારા મિત્રને શોધવા આવી હતી. બસ,
તારે કાંઈ મને કહેવાની જરૂર નથી, શિખામણ દેવાની કાંઈ જરૂર નથી. મને બધી જ ખબર છે તું અહીં શું કરવા આવી છો અને શું નહીં, બરોબર? અને સારી હરામી, તું મારી ઘરવાળી થઈને અને હરામખોર જોડે. જયદીપ, તમે તમારી સાથે સગાઈ તોડી નાખવાની વાત કરી છે ને, તો પછી હું ગમે તે જાઉં, ગમે તે કરું, તમારું શું? મારું શું એમ? મારું શું? મારું છે, મારું બધું છે. મે મારા બાપ સાથે ખાલી સગાઈ તોડવાની જ વાત કરી છે, તોડી નથી હજી, યાદ રાખજે. હા તો તોડી નાખો ને, મે ક્યાં તમને રોક્યા છે? અને આમય હું આવા જંગલી જનાવર સાથે સગાઈ રાખવા પણ નથી માંગતી. બસ ગા, તારી જીભડી છે ને કાબુમાં રાખજે, નકર તો ને આઈનન તને ગળું દબાવીને અહીં માર નાખીશ. બસ હવે તમે જંગલી જનાવર છો ને, તો હું પણ સિંહણ છું, સિંહણ. ચાલ કપિલ, હવા માણા મોઢારે લાગવું પણ નથી. સિંહણ છું. મને લાગે છે કે આ શહેરી છોકરાને ઠેકાણે પાડવો પડશે મારે જ. કઈ કરવું જોશે મારે. જ્યારે અમે જંગલમાં ગયા ને, ત્યારે નીતાનો મંગેતર તેને ધમકાવતો હતો અને સગાઈ તોડી નાખવાની વાત કરતો હતો. તે શા માટે આવું કરતો હતો? મેં નીતાને ઘણી વાર પૂછ્યું, પણ નીતા મને કાંઈ પણ ના કીધું. કપિલ, તમે આ બધી વાત છોડો, આ અમારા ઘરની વાત છે, તમે એમાં જાજા ઊંડા ન ઉતરો. આંટી, તમે તો કહો, મારે જાણવું જ છે કે શા માટે આવું બોલતો હતો, કે શા માટે સગાઈ તોડી નાખવા માંગે છે. બેટા, તું પૂછે છે ને, તો હવે તને કહે જ દઉં. જ્યારે તું નદીના કાંઠે બેહોશ હાલતમાં પડ્યો હતો ને, ત્યારે નીતા તને ઉપાડીને અહીં ઘરે લાવીને એના મંગેતરને ના ગમ્યું, અને એ એમ કહેતો હતો કે હું મારા બાપને જઈને કહી દઉં કે નીતા જોડે સગાઈ તોડી નાખવા માંગે છે. આંટી, તો આ બધું મારા જ લીધે થયું છે એમને? હું નીતાના સસરા સાથે વાત કરીશ. ના બેટા, ના. વાત કરવા કે માફી માંગવા જવાની કોઈ જરૂર નથી, એ બધા જડ બુદ્ધિના છે. તમારી માફી માંગવાથી એને કોઈ ફાયદો નથી, અને તમારી વાતને એને પણ કોઈ અસર પણ નહીં પડે, એટલે માફી માંગવા જવાની જરૂર જ નથી. તમે રહો અને અહીંયા આરામ કરો, સારું થઈ જાય એટલે તમે તમારી રીતે જતા રહેજો. જયદીપ થોડી મારી સાથે ઝઘડો કરવા માટે નવરો છે, અને કદાચ આવે તો મેં કઈ હાથ બગડી તો પહેરી નથી. ઠીક છે, તો તમે જાઓ. ઓકે, તો કઈ ચિંતા ના કરતી હો. હા હા. એ છોકરા, અહીં પણ આવી ગયો મારો પીછો કરતા કરતા. તને સબક શીખવાડવા આવ્યો છું અહીંયા. અને તે દિવસે નીતા હતી ને, એટલે તારી સાથે હું કાંઈ ના કરી શક્યો. આજે તને જીવતું નહીં જવા દઉં. સાંભળ જયદીપ,
જેવું તું વિચારે છે ને એવું કઈ નથી. આ તો હું જંગલમાં દરિયાની હાલતમાં હતો એટલે નીતાએ મારી મદદ કરવા માટે ફક્ત મને હાથ અડાડ્યો હતો. અત્યારે પણ હું નીતાના ઘરે મહેમાન તરીકે જ છું. મને ભોળવાની કોશિશ તો જરા પણ ના કરતો તું. અને તમારા શહેરી છોકરાઓને સારી રીતે ઓળખું છું. એક નંબરના લુચ્ચા ને લફંગા હોય છે એ લોકો. એ જયદીપ, આ તો તું નીતાનો મંગેતર છે ને એટલે હું અત્યાર સુધી ચૂપ રહ્યો. બાકી જો તાર લડવું હોય ને તો આવી જા મેદાનમાં. મેં કઈ બંગડી નથી પહેરી. તું મારી સામે બોલ્યો એમ? તારી તો જયદીપ આવી ગયો ને તું તારી ઓકાત ઉપર. મને ખબર જ હતી કે તું પાછળથી આ હરકત કરવાનો જ હતો એટલે જ આની પાછળ આવી હતી. હું તારો થનાર પતિ છું, તને ગુસ્સે થવાનો અને વઢવાનો હક છે મને. થનાર પતિ? શું વાત કરે છે તું પતિ? અરે પતિ પત્નીના સંબંધ કેવા હોય છે તને ખબર છે? અરે પતિ પત્નીના સંબંધ એક વિશ્વાસથી ચાલે છે. અને તું તું શું કરે છે મારી ઉપર? આ સખ શું વાત છે આ માણસનો? મેં આની મદદ કરી અને આને મેં ઘરે રાખ્યા. તું શું કરે છે મારી સાથે? સખ કરે છે ને? મારે તારી સાથે લગ્ન નથી કરવા. એટલે શું તું મારી સાથે સખ પણ તોડી નાખવાની વાત કરે છે એમ? સખ પણ તોડી નાખવાની? તું જ કહેતો હતો ને કે હું તારી સાથે સખ પણ તોડી નાખીશ. અરે તું શું તોડતો હતો મારી સાથે? આજે હું જ કહું છું કે નથી કરવા મારે તારી સાથે લગ્ન. નીતા, તું મારી સાથે સખ પણ તોડી નાખવાની વાત કરે છે ને? તું હજી એકવાર વિચારીને બોલી જો, તું શું બોલે છે એમ? મારે કાઈ નથી વિચારવું, મેં બધું જ વિચારી લીધું છે. મારે તારી સાથે લગ્ન કરીને આ શું મારી જિંદગીને મારે બરબાદ કરવી છે? હજી તો આપણી સગાઈ જ થઈ છે, અત્યારથી તું મારા ઉપર એટલો શક કરે છે તો શું હું તારી સાથે લગ્ન કરી લઈશ? તો મારી જિંદગી તો નર્ક બની જશે નર્ક. તું મારી સાથે શક પણ તોડીને મારી ઇજ્જત આબરૂના કાકરા કરવા માંગે છે એમ? તું કયા મોઢેથી ઇજ્જતની વાત કરે છે? જ્યારથી તે મારી સાથે આ માણસનું નામ લીધું છે ને તે તો ઇજ્જતના કાકરા ત્યારથી તે મારા કરી નાખ્યા છે અને તું ઇજ્જતની વાત કરે છે? શું એક આ સ્ત્રી અને પુરુષ વચ્ચે એક આ એક જ સંબંધ રહી ગયો છે? નહીં, આની પાછળ ઘણા સંબંધ છે. એક બાપ દીકરીના પ્રેમના સંબંધ, એક ભાઈ બહેનના પ્રેમનો સંબંધ, એક મિત્રતાની પ્રેમનો સંબંધ. પણ નહીં, તારી આંખે તો એક આ અફેરની પટ્ટી બંધાયેલી છે, એને ઉતાર જયદીપ. પણ તું શું સમજે આ મિત્રતાને? હે, તું મારો પતિ તો શું, તું કોઈનો પતિ બનવાને લાયક નથી. અને આજ હું તને કહું છું કે આજથી આ સગાઈ હું તોડું છું. તું શું તોડતો હતો? હે, અને આ મારો મિત્ર છે અને હંમેશા રહેવાનો. ચાલ કપિલ. અને હા, આજ પછી તું મારા રસ્તામાં ક્યારે આવતો પણ નહીં.